અમારી શાળા છે જીપીએસ સ્કૂલ મંદેડામાં. વ્યવસાયિક વિષય તરીકે રિટેલ વિષય ચાલે જેના અમારા તાલુકા પેરેસ લેવલે અમે એવું કહી શકીએ કે આ વિષય છે અમારા માટે ફાયદારૂપ છે. કેમ કે અમારા બાળકો જે છે તે લગભગ ગામડામાંથી આવે છે, તો આ લોકોએ મોટા મોલ છે, મોટા સિટી છે એ કંઈ બહુ જોયું ના હોય. તો અમારા જે વ્યવસાયિક શિક્ષણના જે શિક્ષક છે મુકેશભાઈ, તો એના દ્વારા વિદ્યાર્થીને ટૂંકમાં મોલની અંદર ટૂંક સમયમાં જ મુલાકાત લીધેલી, જેમાં તેને વિદ્યાર્થીઓને મોલમાં તમે જાઓ તો કઈ રીતે કેવી રીતે જવું, કેવી રીતે ખરીદી કરવી, ખરીદી કરીએ છીએ આપણે તો એની અંદર એ જ કે ભાઈ આપણે શેમાં ફાયદો થાય છે એવી વસ્તુ આપણે ખરીદીએ. તો આ બધી માહિતી છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે. અને એમાં ખાસ કરીને જે અમારી શાળામાં એટલે કે ગામડાના જે વિદ્યાર્થી આવે જે ગીરમાંથી આવે છે કે એ લોકો ત્યાં સુધી પહોંચી શકતા નથી, તો આ વિષયથી અમને ફાયદો એ થયો કે અમારા જે ગામડાના બાળકો છે એને પણ હવે ખ્યાલ આવવા માંડ્યો કે ભાઈ આપણે મોટા સિટીમાં જઈ તો ત્યાં મોટા મોલની અંદર જઈ તો કેવી રીતે ખરીદી કરવી. તો આમ આ વિષય છે અમારા માટે ઘણો બધો. તો આપણે જે આપણા કામદારો જે હોય કે પછી આપણે જયારે પણ આપણે ટીમ જયારે બનાવેલી હોય તો ટીમમાં આપણે ટીમનું મનોબળ આપણે વધારવું પડે. ટીમનું મનોબળ જો સારી રીતે હોય તો આપણું જે કાર્ય જે આપણે ટીમમાં કે જે આપણે રિટેલ સ્ટોરમાં નક્કી કરેલું છે એ કાર્ય આપણે સારી રીતે બહાર પાડી શકીએ. એમાં પહેલી ટેકનિક આપણે જોઈએ કે કર્મચારીઓને એવું યાદ કરાવતા રહો કે તેમની કામગીરી નોકરી કરતા કંઈક વિશેષ છે. આપણા સ્ટોરમાં જેટલા પણ કામદારો કાર્ય કરતા હોય એમને આપણે ક્યારે એવું ફીલ કરાવવાનું નથી કે તમે માત્ર ને માત્ર અહીંયા નોકરી કરો છો. એને આપણે હંમેશના માટે એવું ફીલ કરાવતા રહેવું જોઈએ કે તમે અહીંયા માત્ર નોકરી કે મજૂર તરીકે કાર્ય કરતા નથી, તમે પણ આ રિટેલ સ્ટોરના ભાગીદાર જ છો. જો એવી રીતે આપણે આપણા કર્મચારીઓને ટ્રીટ કરશું, એવી રીતે આપણે એની સાથે વાતચીત કરશું અને એવી રીતે જો આપણે કાર્ય કરશું તો આપણું જે ટીમના જેટલા પણ મેમ્બરો જે છે કે પછી આપણા સ્ટોરમાં જેટલા પણ કામદારો કામ કરે છે એ બધાનું જે મનોબળ જે છે એ મનોબળ આપણે વધારી શકીશું. દરેક વ્યક્તિ એવો એહસાસ કરાવવા માંગતા હોય છે કે તેમની કામગીરીનો ઉદ્દેશ કંઈક વિશિષ્ટ હોય છે. જેટલા પણ કામદારો જે હોય એ જો એની કામગીરી વિશિષ્ટ હોય એવું જો એટલા કામદારોને લાગતું હોય તો એ કાર્ય જે છે એ સારી રીતે બહાર પાડી શકે. Thank you, ma'am. You sit up.
ધોરણ 10 માં અભ્યાસ કરું છું. મારો વિષય રિટેલ ટ્રેડ છે. મેં રિટેલ પરિવહન સાથે સંકળાયેલી સમસ્યાઓનો મોડેલ બનાવેલું છે. જેમ કે તેમાં આગને કારણે આપણે ગ્રાહકે આપણા સ્ટોરમાંથી માલ સામાન મગાવ્યો હોય તો કોઈ કારણોસર આપણા સ્ટોરમાં આગ લાગે તો તેને આપણે તે માલ સામાન ગ્રાહકના ઘર સુધી પહોંચાડી ન શકીએ. પછી લૂંટ ચોરી, તો કે આપણા માલ સામાન લૂંટ ચોરી થઈ ગયો હોય તો ગ્રાહકના ઘર સુધી માલ સામાન ન પહોંચાડી શકીએ. પછી છે ટ્રાફિક, તો ટ્રાફિકને લીધે આપણે પણ ગ્રાહકના ઘર સુધી માલ સામાન ન પહોંચાડી શકીએ. પછી છે હડતાલ, તો ગ્રાહક કોઈ હડતાલ ઉપર ઉતરે કે અમારો પગાર વધારો તો આપણે ગ્રાહકના ઘર સુધી માલ સામાન ન લઈ જઈ શકીએ. પછી છે ઈંધણ ખર્ચ, કે જે આપણે કોઈ વાહનમાં માલ સામાન લઈને જતા હોય ગ્રાહકના ઘર સુધી અને માલ સામાન પેટ્રોલ ડીઝલ ખતમ થઈ જાય વાહનમાં તો આપણે ગ્રાહકના ઘર વિચારી લીધા. પરેશભાઈ છે અને મેં રિટેલ ટ્રેડ વિશે રાખેલું છે અને તેમના વિશે મેં એક પ્રોજેક્ટ બનાવ્યો છે, તો તેમના વિશે હું તમને એક માહિતી આપીશ. પરિવહન, પરિવહન એટલે આપણે ગ્રાહકે માલ સામાન ખરીદેલો હોય અને તેમના સુધી પહોંચાડવો હોય તો આપણે જે પદ્ધતિ ઉપયોગમાં લઈ છે તેને પરિવહન કહેવામાં આવે છે. તેને લગતા પ્રોજેક્ટ છે જે તમે જોઈ શકો છો. પરિવહનના 3 પ્રકાર છે, જળ પરિવહન, રોડ પરિવહન અને હવાઈ પરિવહન. સૌથી પ્રથમ તો જમીન પરિવહન. આ જમીન પરિવહનના ઉદાહરણ અહીં દર્શાવેલ છે. જમીન પરિવહન એટલે ગ્રાહકને માલ સામાન ટ્રક, ટેમ્પો, ટ્રેન વગેરે દ્વારા તેના ઘરે પહોંચાડવું માલ સામાન. અને બીજું છે જળ પરિવહન. જળ પરિવહન માટે મેં અહીં એક ઉદાહરણ દર્શાવ્યું છે જે તમે જોઈ શકો છો. તેમ જળ પરિવહન જ્યારે કોઈ અંતર વધુ હોય, માલ સામાનનું વજન પણ વધુ હોય ત્યારે જળ પરિવહનનો ઉપયોગ કરે છે. તે જળ પરિવહન ઓછું ખર્ચાળ હોય છે વિમાન પરિવહન કરતાં. પછી હવાઈ પરિવહન. હવાઈ પરિવહન માટે મેં અહીંયા ઉદાહરણ દર્શાવ્યા છે. પછી અહીંયા એક એરપોર્ટ ને એવું બધું દર્શાવ્યું છે. હવાઈ પરિવહનમાં ગ્રાહકને માલ સામાન પહોંચાડવા માટે અંતર વધુ હોય અને માલ સામાન વજનને પ્રમાણમાં થોડો ઓછો હોય તો આપણે હવાઈ પરિવહનનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ તે ખર્ચા વધુ હોય છે. તેથી રિટેલ અને તે બાબત ધ્યાનમાં લેવી પડે છે. તો તમે આ પ્રોજેક્ટ દ્વારા પરિવહન સમજી ગયા હશો. પ્લસ આ બધું છે ફાઈબર ટાઈપનું છે, મોટું તો આ બધું એવું છે કે જલ્દી સળગી જાય તો એના લીધે પણ આગ લાગે. પછી પૂંઠા હોય, પ્લાસ્ટિક હોય, એનાથી પણ આગ લાગે. ઠીક છે, આ આગના અહીંયા થઈ શકે આગના પ્રકાર છે. તો આની અંદર શું હોય? આની અંદર કઈ મટીરિયલ હોય? આની અંદર રાધાકિશન દમાની એ કરી હતી. ડીમાર્ટ ની ભારતના હાઈપર માર્કેટ વિભાગીય દુકાન અને કિરાણી દુકાન એક શૃંખલા સંચાલિત કરે છે. 31 ડિસેમ્બર 2019 અનુસાર ભારતમાં 11 રાજ્યોના 72 શહેરોમાં ડીમાર્ટના 196 સ્ટોર છે. હવે હું તમને અમારી વિઝિટની જાણકારી આપું. અમે ટોટલ 32 લોકો વિઝિટ માટે ગયા હતા. અમે બધાએ રિટેલ વિષય રાખ્યા છે. અમારી સાથે રિટેલ વિષયના શિક્ષક મુકેશ સર અને યોગેશભાઈ પણ સાથે હતા. અમે બસમાં ગયા હતા. અમે સ્કૂલેથી લગભગ 8 વાગે નીકળ્યા હતા અને અમે ત્યાં 9:15 વાગે પહોંચી ગયા હતા. ત્યાં જઈને મુકેશ સર અમને ડીમાર્ટ વિશે જાણકારી આપી. પછી અમે અંદર જવા માટે લાઈન કરી, કેમ કે ત્યાં અમારું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પછી અમે બધા લાઈનસર અંદર ગયા. ત્યાં એક બધું ત્યાં અમે બધું જોયું, વસ્તુ કેવી રીતના ગોઠવેલી છે અને કેવી રીતના વિભાગ પાડેલા છે. અને ત્યાં ધૂમપાન અને ખાવા પીવાની સખ્ત મનાઈ હતી. અને ત્યાં પેલેટ પણ હતું જેનાથી માલ સામાન ઉંચકી શકીએ. પછી અમે બધા એક જગ્યાએ ભેગા થયા અને બધાએ ગ્રુપ લીડર એક એક ટ્રોલી આપી શોપિંગ કરવા માટે. અમે બધાએ અલગ અલગ વિભાગમાં શોપિંગ કરવા માટે ગયા. અને પછી અમે બધા બિલિંગ કાઉન્ટર પર ભેગા થયા અને બધાએ બિલ પે કર્યું. અને ત્યાં પછી અમે બધા બહાર નીકળ્યા અને ત્યારબાદ અમે ડીપાર મોલ અને અમારા ફોટા પાડ્યા. અને ત્યાંના મેનેજર ગૌરવભાઈ અમે બધાને એક એક ચોકલેટ આપી. પછી અમે તેમને તાળીઓથી આભાર માન્યો, તેમને થેન્ક યુ કહ્યું. પછી અમે ત્યાંથી વિદાય લીધી.